અમદાવાદના અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ પૂર્વવત 24 કલાકમાં કોરોનાના 159 નવા કેસ નોંધાયા જેમાં અમદાવાદ શહેરના 145 અને જિલ્લાના 14 નવા કેસ સામેલ કોરોનાથી વધુ 4 દર્દીના મોત થયા સારવાર બાદ 84 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા જેમાં શહેરના 64 અને જિલ્લાના 20 દર્દી સામેલ એન્ટીજન ટેસ્ટિંગ બાદ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એન્ટીબોડી ટેસ્ટિંગ કરવાનો નિર્ણય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયો છે પ્રાથમિક ધોરણે અમદાવાદ ગ્રામ્યમાં એન્ટીબોડી ટેસ્ટિંગ કરવામાં આવશે મહત્વપૂર્ણ છે કે કોરોનાને માત આપી ચૂકેલા દર્દીઓનો એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવતો હોય છે જેના દ્વારા માનવ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધી કે કેમ તેની જાણકારી મળતી હોય છે હાલ પ્રાથમિક ધોરણે રોજના 50-50 લોકોના એન્ટીબોડી ટેસ્ટ કરાશે અને જો સારા પરિણામો મળશે તો જિલ્લાના તમામ તાલુકાઓમાં ટેસ્ટિંગ શરૂ કરવાની તૈયારી જિલ્લા વિકાસ અધિકારીએ દર્શાવી છે કોરોનાની સારવાર માટે પ્લાઝ્માની ડિમાન્ડ વધી છે પણ પ્લાઝ્મા આપવા માટે ડોનર નથી મળતા કોરોના રિકવરી થયા બાદ પ્લાઝ્મા આપવામાં ભારે ઉદાસીનતા જોવા મળી રહી છે અને અમદાવાદમાં 25,000થી વધારે કોરોના રિકવર દર્દીઓ છે પણ અત્યાર સુધીમાં 400 લોકોએ જ પ્લાઝ્મા ડોનેટ કર્યું છે ત્યારે પ્લાઝ્મા ડોનેટ કરવા માટે અમદાવાદમાં યુવાનો અનોખી પહેલ કરશે છાત્ર સંસદ રેડક્રોસ સોસાયટી અને સીએ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી અમદાવાદમાં પ્લાઝ્મા ડોનેશન ડ્રાઈવ કરશે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી આર પાટીલ પ્રથમવાર વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયની મુલાકાતે પહોંચ્યા જ્યાં તેઓએ વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ હોદ્દેદારો તથા અગ્રણીઓ સાથે બેઠક યોજી જોકે નિયત સમય કરતા પાટીલ 2 કલાક મોડા પહોંચ્યા હતા આ પ્રસંગે હાજર રહેલા પાટીલે વિશ્વ હિન્દુ પરિષદની રામ જન્મભૂમિ ખાતે મંદિર નિર્માણમાં મહત્વની ભૂમિકા અંગે વાત કરી અને ભગિની સંસ્થા હોવાથી મુલાકાત કરી હોવાનો મત વ્યક્ત કર્યો જોકે વિશ્વ હિન્દુ પરિષદે આ મુલાકાત અંગે ફોડ પાડવાનું ટાળ્યું હતું અમદાવાદમાં વરસાદ હોય કે ન હોય પણ ખાડાવાળા રસ્તાઓ ઉપરથી વાહન ચાલકોએ પસાર થવાનો વારો આવ્યો છે એએમસીએ ઇરાદાપૂર્વક આવો ઘાટ ઘડ્યો હોય તેવું દ્રશ્ય હવે લોકો સામે ઊભું થઈ રહ્યું છે અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાયા છે અને ઠેર ઠેર ખાડા પડ્યા છે ત્યારે જોવું એ રહ્યું કે આ ખાડા ક્યારે પૂરાય છે અમદાવાદના રસ્તા સુપર સ્માર્ટ છે આવું કોઈ કહે તો તમને એના શાણ પણ વિશે શંકા થાય કેમ કે આવું માત્ર કાગળ પર જ છે હકીકતમાં રસ્તા કેટલા ભંગાર છે એ સૌ જાણે છે શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે શાહવાડી વિસ્તારની વાત કરીએ તો અહીં લોકો છેલ્લા ઘણા સમયથી ખરાબ રસ્તા અને ગંદકીથી પરેશાન છે લોકો રજૂઆતો કરીને થાક્યા પણ અધિકારીઓ હંમેશ મુજબ કાનમાં રૂખ ખોસીને બેઠા છે અમદાવાદના ખસ્તા બનેલા રસ્તા મુદ્દે કોંગ્રેસે શાસકોને 1 સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો 1 સપ્તાહમાં શહેરના બિસ્માર રસ્તા રિપેર નહીં કરાય તો કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરશે અને ભાજપના કાઉન્સિલરોના ઘરે હલ્લાબોલ કરશે મહત્વપૂર્ણ છે કે શહેરના માર્ગો પર પડેલા ખાડાથી વાહન ચાલકો પરેશાન બન્યા છે ત્યારે પ્રજાના પ્રશ્નને વાચા આપવા માટે કોંગ્રેસે હવે કમર કસી છે અને શાસકો સામે બાયો ચઢાવવાનો નિર્ણય કર્યો છે કોંગ્રેસે બિસ્માર રસ્તાની મરામતની માંગ સાથે મેયરને આવેદનપત્ર આપ્યું જોકે કોંગ્રેસના આવેદનને પગલે કોર્પોરેશન ઓફિસ પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી અમદાવાદમાં એક આધેડે કરેલી આત્મહત્યાનો કિસ્સો ચર્ચાનું કારણ બન્યો છે ચર્ચા આધેડના આપઘાતની નહીં પરંતુ તેણે લખેલી સ્યુસાઇડ નોટને લઈને જાગી છે રામોલમાં સોપારીનો વ્યવસાય કરતા નારાયણભાઈ નામના આધેડે ગળે ફાંસો ખાતા પહેલા અંતિમ નોંધ લખી છે જેમાં તેમણે 3 ઈસમોને 1,26,00,000ની રકમ આપી હોવાનો ઉલ્લેખ કર્યો છે જોકે આ રૂપિયા પરત ન આપવા પડે તેથી તેમને મારી નાખવાની ધમકી મળી રહી હોવાના ડરથી આપઘાત કર્યાનો ખુલાસો હવે અમદાવાદના હેરિટેજ સ્થળો અને અન્ય વિશેષતાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે અમદાવાદ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટીના ભાગરૂપે એપ લોન્ચ કરાશે આ એપ કિયોસ્ક સાથે જોડાયેલી હશે જેમાં અન્ય શહેરોમાંથી અમદાવાદની મુલાકાતે આવતા પ્રવાસીઓને જોવાલાયક સ્થળની માહિતી એક ક્લિક દ્વારા મળશે સાથે જ શહેરમાં આવેલા હેરિટેજ સ્થળો અને તેની વિશેષતાઓ તથા માહિતી પણ સરળતાથી મળી શકશે જોકે આ એપ દ્વારા પ્રવાસીઓ કેટલા દિવસ શહેરમાં રોકાશે અને તેઓ ક્યાં ક્યાં વધુ ફરવાનું પસંદ કરે છે તે પણ જાણી શકાશે